પાસના કાર્યકર્તાઓ પર થયેલા કેસ પાછા ખેંચું નહીં તો 2017 કરતા ઉગ્ર કાર્યક્રમ કરીશું. ખોડધામના દર્શન કર્યા બાદ અલ્પેશ કથિરાનો હુંકાર. રાધનપુરમાં ઠાકોર સમાજની સભામાં અલ્પેશ ઠાકોર માસ્ક અને ડિસ્ટન્સ વિના દેખાયા. મોટાભાગના લોકો પણ માસ્ક વિના જોવા મળ્યા. છોટાઉદેપુરમાં 2 ઇંચ વરસાદ. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. અન્ય વિસ્તારોમાં છૂટાછવાયો વરસાદ. પંચમહાલના ઘોઘંબાના ભાજપના ગ્રુપમાં એક દાહોદના ભાજપના ગ્રુપમાં અશ્લીલ તસવીરો પોસ્ટ કરાઈ. મહિલા સભ્યો તરત લેફ્ટ થયા. બનાસકાંઠાના રતનપુરમાં ગટરનું પાણી તળાવમાં નાખવાના આયોજનનો વિરોધ. ખેડૂતોએ અટકાવી કામગીરી. રાજ્યમાં કોરોનાના નવા 25 કેસ. 14 દર્દીઓ સાજા. એક પણ મોત નહીં. નમસ્કાર. ગુજરાત રાઉન્ડઅપ સાથે હું છું ભૂમિ જાની અને તમે જો રહ્યા છો મંતવ્ય ન્યૂઝ. સમાચારની શરૂઆત કરીશું એક મહત્વના સમાચાર કચ્છથી સામે આવી રહ્યા છે. જે પ્રકારે આ સમાચારો સામે આવી રહ્યા છે કચ્છથી છે કે જ્યાં કચ્છમાંથી પાકિસ્તાન મરીન સિક્યુરિટીનું જેકેટ મળી આવ્યું છે. જે પ્રકારે હાલ આ સમાચારો સામે આવ્યા છે કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી મળી આવ્યું છે જેકેટ. આ જેકેટને મળતા જ હાલ જખુ નજીક આવેલા ખિદરત ટાપુ પાસેથી આ જેકેટ મળી આવતા ચકચાર મચ્યું છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન મરીન સિક્યુરિટીનું બુલેટ પ્રૂફ જેકેટ મળી આવતા અનેક તર્ક વિતર્કો સર્જાઈ રહ્યા છે. ફોનલાઈન પર સંવાદદાતા કૌશિક છાયા જોડાયા છે. જી કૌશિક, જણાવશો જે રીતે પાકિસ્તાન મરીનનું આ જેકેટ મળી આવ્યું છે શું છે વિગતો? જી, કચ્છની રણસીમાએ અને ખાસ કરીને કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી પાકિસ્તાની મરીન સિક્યુરિટીનું એક જેકેટ મળી આવ્યું છે. જખો નજીક આવેલા ખિદરત ટાપુ પાસેથી પાકિસ્તાની મરીન સિક્યુરિટીને બુલેટ પ્રૂફ આ જેકેટ મળી આવ્યું છે. રાજ્યની સ્ટેટ આઈબીને આ બાતમી મળી હતી, જેને લઈને મરીન પોલીસ અને સીમા સુરક્ષા દળની ટીમ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન એક આ જેકેટ મળી આવ્યું છે, જેને લઈને તમામ એજન્સીઓ દોડતી થઈ ગઈ છે. અત્યાર સુધી માત્ર ચરસના પેકેટો મળી આવતા હતા, પરંતુ હવે જેકેટ મળી આવ્યું છે ત્યારે ઉચ્ચ અધિકારીઓ પણ હવે હરકતમાં આવ્યા છે. જી જી કૌશિક, સમગ્ર વિગત આપવા બદલ આપનો આભાર. તો જે પ્રકારે હાલ કચ્છથી આ સમાચાર સામે આવ્યા કે જ્યાં પાકિસ્તાન એક જેકેટ મળી આવ્યું છે, જેને લઈને હાલ તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. જખો મરીન પોલીસે પાકિસ્તાન સિક્યુરિટીનું જેકેટ કબજે કર્યું છે અને તપાસનો ધમધમાટ હાલ શરૂ કર્યો છે. સમાચારમાં આગળ વાત કરી તો છોટાઉદેપુર જિલ્લામાં આજે ભારે ઉકળાટ બાદ વરસાદનું આગમન થયું. સમગ્ર પંથકમાં અહીં વરસાદી માહોલ છવાયો હતો. માત્ર 2 કલાકની અંદર જ 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. પાવી જેતપુરમાં 2.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો તો બોડેલીમાં પણ 2.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. પહેલા તાવતે વાવાઝોડા હેરાન કર્યા અને હવે મેઘરાજાએ થોડું ઘણું રહી જતું જે કામ વીજ કંપનીએ કર્યું. આ તમામ વચ્ચે બિચારો ખેડૂત સુડી વચ્ચે સોપારીની માફક પીસાઈ રહ્યો છે. વાવાઝોડું ગયું પણ હજુ લાઈટ ના આવી. મેઘરાજા રીસાયા. હવે ખેડૂત શું કરે? અમરેલી જિલ્લાના રાજુલા, જાફરાબાદ, ખાંભા અને સાવરકુંડલા પંથક તાઉતી વાવાઝોડાએ આ વિસ્તારોમાં સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું. વાવાઝોડું તો ગયું પણ પાછળ છોડતું ગયું નિશાન. વાવાઝોડાના 2.5 માસ છતાં ઘણા ગામડાઓમાં હજુ વીજળી નથી આવી. તેમાં પણ અત્યાર સુધી મેઘરાજા મનમૂકીને ન વરસતા ખેડૂતોની વાવણી નિષ્ફળ જવાની ભીતિ સર્જાઈ છે. વીજળી ન હોવાથી કપાસ અને મગફળી જેવા પાકની સિંચાઈ પણ કરી શકાતી નથી. સ્થિતિ આવી જ રહી તો ખેડૂતો માટે આ વર્ષ નિષ્ફળ સાબિત થશે. કે ઘણા ઘણા ઠેકાણા થાંભલા ખોડાઈ જશે અને થોડાક 2-5 ઠેકાણા બાકી છે અમુક વિસ્તારમાં, તો એ ખોડી દે અને લાઇટ વહેલી તકે આપે સરકાર, તો એવી અમારી માંગણી છે. અને માલટોરની પાણીની પીવાની તંગી છે. હવે કૂવાના નથી, પાણી કાઢવું તો કઈ રીતે કાઢવું? તો સીસીને પાઈએ તો કાંઈ 5-7 માલ છે, 10-15 મજૂર છે, તો એ લોકો બધાને પાણી તો જોઈને તો ગામની અંદર અમે ફરવા ગામમાં જઈ ફરવા ટાંકો લઈને તો 1.5 ટક માનો 4-5 કલાક હોય. અમારું ગામ 3 કિલોમીટર થાય વાડીએથી, તો ભરવા જાય તો માનો કે 2-3 કલાક તો જાય. લાઇટ નથી અમારે પાવું, શું બધું સુકાય છે ડુંગળી ને એવું.
અત્યારે લાઈટ વરસાદી નથી આવતો તો અમારે કરવાનું શું હવે? લાઈટ વેલા સર આપો. વીજળી વિના માત્ર સિંચાઈની જ સમસ્યા છે તેવું નથી, બળદ અને અન્ય પશુઓને પીવડાવવા માટે પણ પાણીની અછત સર્જાઈ છે. પીવાનું પાણી તો ગામમાંથી લાવી શકાય, પણ રાત્રિ અંધારામાં રહેવા મજબૂર બન્યા છે મજૂરો અને ખેત માલિકો. જોકે BGVCL એવો દાવો કરી રહ્યું છે કે મોટા ભાગના વીજ પોલ અને ફીડરોની કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે. 99,349 પોલ ડેમેજ થયેલા હતા, એમાંથી હાલ અમો દ્વારા 81,255 પોલની કામગીરી પૂર્ણ કરી દીધેલ છે, અને જે બાકી રહેલ છે તે પોલ માટે અમારે અત્યારે ડિપાર્ટમેન્ટલની 112 અને કોન્ટ્રાક્ટરની 331 એમ કુલ મળી 443 ટીમો અત્યારે કામ કરી રહી છે. આગામી એક સપ્તાહમાં જો વરસાદ ન આવ્યો અથવા વીજળી પુરવઠો પૂર્વવ્રત ન થયો તો અમરેલી પંથકના ખેડૂતોએ રાતા પાણીએ રડવાનો વખત આવશે. વરસાદ 15 તારીખ પછી થશે ત્યારે ખેડૂતોની પણ ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે. એક તરફ વરસાદ ખેંચાયો છે, એક તરફ આ ગામની અંદર લાઇટો નથી, ત્યારે ખેડૂતોને માથે તાવતે વાવાઝોડાની આફત મહાસ્વરૂપ હોય તેવું જણાઈ રહ્યું છે. પરેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમરેલી. બનાસકાંઠાના રતનપુરમાં ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો. ગટરનું પાણી તળાવમાં નાખવાના આયોજનને લઈને વિરોધ કરાયો હતો. નવી ભેળીનું ગટરનું પાણી તળાવમાં ઠલવાને પગલે ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોએ કામગીરી અટકાવી અને વિરોધ પ્રદર્શન કર્યું. ઘટનાને પગલે સ્થાનિક પોલીસ પહોંચી હતી અને તમામ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. મોરબીના હળવદના ઇસનપુર સહિતના ગામોમાં નર્મદા કેનાલમાં પાણીના ધાંધ્યાથી ખેડૂતો સિંચાઈ વિના હાલાકીનો સામનો કરી રહ્યા છે. છેલ્લા 5 દિવસથી માળિયા બ્રાન્ચ કેનાલમાં ખેડૂતોને રેગ્યુલર પાણી નથી મળતું. PGVCL પણ 10 કલાકમાં 10 વખત વીજ પુરવઠો ખોરવી ખેડૂતોની સમસ્યામાં વધારો કરે છે. સ્થિતિ આવી જ રહી તો ખેડૂતોનો ઊભો પાક સુકાઈ જશે. જે પાવર લાઇટમાં 10 કલાકમાં 10 થી 15 વાર લાઇટના ઝટકા મરાવે અને ખેડૂતને દોડતો કરે છે, અને બીજી તરફ એક બાજુ વરસાદ પણ રૂઠો છે, જાણે ખેડૂતને તો હવે કૂવામાં ઉતારીને વરત કાપ્યા જેવી વાત છે. તૈયાર થયેલો મોલ જો બ્રાન્ચમાં કેનાલ બ્રાન્ચમાં પાણી નહીં આવે માળિયા બ્રાન્ચમાં તો હવે દાહોદમાં વોટ્સઅપ ગ્રુપમાં અશ્લીલ ફોટા વાયરલ થયાનો બનાવ સામે આવ્યો છે. લીમખેડા વિધાનસભા વોટ્સઅપ ગ્રુપમાં ફોટો વાયરલ થયા હતા. અહીં જિલ્લા પંચાયતના વાલાગુટા બેઠકના સભ્યના પતિએ અશ્લીલ ફોટાની પોસ્ટ મૂકી હતી. પૂર્વ જિલ્લા મહામંત્રી નારસિંહ પરમાર પર ફોટો પોસ્ટ કરવામાં આવ્યા હતા. વોટ્સઅપ ગ્રુપમાં અનેક મહિલાઓ અને હોદ્દેદારો હોવા છતાં ગ્રુપમાં આ પ્રકારે ફોટો વાયરલ થતાં ઇજ્જતના ધજાગરા ઉડ્યા છે. આ ગ્રુપમાં દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર સહિતના નેતાઓ પણ સામેલ છે, તેમજ બચુ ખાવડ સહિત જિલ્લા ભાજપના અનેક આગેવાનો પણ ગ્રુપની અંદર છે. પંચમહાલમાં ઘોઘંબાના ભાજપના વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ ફોટા મૂકતા શરમજનક સ્થિતિ ઊભી થઈ હતી. તાલુકા પંચાયતના સભ્ય અને કેટલાક સરપંચે અશ્લીલ ફોટા મૂક્યા હતા. વોટ્સએપ ગ્રુપમાં વારાફરતી અશ્લીલ ફોટો મૂકતા મહિલા સભ્યો ગ્રુપમાંથી લેફ્ટ થઈ ગયા હતા. ભાજપના જિલ્લા પ્રમુખ વોટ્સએપ ગ્રુપના સભ્ય છે. વધુમાં ગ્રુપના સ્ક્રીનશોટ્સ વાયરલ થયા હતા. આ ગ્રુપમાં મહિલા હોદ્દેદારો અને જિલ્લા હોદ્દેદારો પણ સ્થાન ધરાવે છે. કપડવંજ શહેરમાં આવેલા ભાળભુજા હાડવેદને ત્યાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા દ્રશ્યો જોવા મળ્યા હતા. ભાળભુજા હાડવેદને ત્યાં ઉપસ્થિત લોકોમાં સોશિયલ ડિસ્ટન્સના અભાવ જોવા મળ્યો હતો, તો મોટાભાગના લોકો માસ્ક પહેરવાને લઈને બેદરકાર પણ જોવા મળ્યા હતા. એક બાજુ સરકાર ત્રીજી લહેરને લઈને લોકોને વારંવાર કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા અપીલ કરી રહી છે, ત્યારે બીજી તરફ આ પ્રકારની બેદરકારી કોરોનાને આમંત્રણ આપનારી બની રહી છે. મોરબીમાં જનસુખાકારી દિન અંતર્ગત 12 લાભાર્થીને 5.15 કરોડ અને પાલિકા દ્વારા 48.29 કરોડના ખર્ચે નવનિર્મિત 2 STP પ્લાન્ટનું લોકાર્પણ કરાયું. કાર્યક્રમમાં મોહન કુંડારિયા, બ્રિજેશ મેરજા સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
बनासकांठा जिल्लाना डीसा खाते कांग्रेस द्वारा मोंघवारी अने भ्रष्टाचार विरुद्ध प्रदर्शन करवामां आव्युं हतुं। राज्य सरकारना जन सुखाकारी दिवसनी उजवणी सामे कांग्रेसे जनवेदना कार्यक्रम अंतर्गत देखावो कर्यो। जिल्ला कांग्रेस प्रमुख दिनेश गढ़वी, पूर्व जिला पंचायत प्रमुख सहित कांग्रेसना आगेवानो अने कार्यकर्ताओ रेली योजी सरकार सामे विरोध नोंधाव्यो हतो। आ दरमियान कांग्रेसना कार्यकर्ताओए बेनरो साथे राखीने सूत्रोच्चार कर्या। मंजूरी विना कांग्रेसे विरोध प्रदर्शन करता पुलिसे स्थळ पर पहोंची कांग्रेसना आगेवानो सहित कार्यकर्ताओनी अटकायत करी हती। बनासकांठाना डीसामां कांग्रेसे राज्य सरकारनी निष्फळताओने उजागर करतो कार्यक्रम कर्यो हतो। ते अंतर्गत रेली काढवा जता पुलिसे कांग्रेसना 20 वधु आगेवानोनी अटकायत करी। आ धरना कार्यक्रममां पूर्व सांसदथी लईने शहर प्रमुख अने अन्य आगेवानो पण हाजर रह्या हता। દરેક ચૂંટણી આવે એના વર્ષ પહેલાં તમે ધૂળ નાખી અને એમ જાણશો કે વોટ રળી લેવા નીકળ્યા છો। આ વખતમાં કોંગ્રેસ આવું નહીં થવા દે। આ આપના માધ્યમથી અમારા સન્માન્ય સાગરભાઈ રાયકા સાહેબ છે ને અહીંયા બધા જ ઉપસ્થિત આગેવાનો થકી આપને કહું છું કે ભારતીય જનતા પાર્ટીની આવી ચાલાકી હવે પ્રજા આમાં નહીં ભરમાય એ અમે ચોક્કસ ખાતરી રાખીશું। ગાંધીનગરના દહેગામમાં કોંગ્રેસે રૂડ રસ્તા સહિતના મુદ્દે ભાજપ સરકારની ટીકા કરી। જીતેન્દ્ર બધેલ સહિતના દિગ્ગજોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી। રસ્તા ગટર સહિતના કામોમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ પણ કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવ્યો। મોટા મોટા કમિશનો ખાઈ અને રોડ રસ્તા ગટર લાઈનના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરી અને આજે જે કમાણી કરવાનું ષડયંત્ર રચ્યું છે એટલે દુઃખ થાય છે કે ફક્ત ચોપડા ઉપર વિકાસ દેખાય છે। વાસ્તવિકતાની અંદર વર્ષ કે સવા વર્ષ કે દોઢ વર્ષ જેટલું થાય અને રોડોમાંથી કપચી ઉછળી ઉછળીને પણ બહાર પડતી હોય છે। રોડોની અંદર દૂરના થડ જામી જતા હોય છે। તો હાલ સમાચારમાં સમય થયો છે એક નાનકડા વિરામનો। વિરામ બાદ વધુ સમાચાર પર નજર કરશું। ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ। વિરામ બાદ તમામ દર્શકોનું સ્વાગત છે। સમાચારમાં આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગર એસઓજીએ બોટાદના કુંડલામાં 25 વર્ષ પહેલા થયેલી ઘરફોડ ચોરીનું ભીત ઉકલ્યું છે। 1.5 લાખના મુદ્દા બાદ સાથે બે આરોપીઓની ધરપકડ કરાઈ છે। તપાસમાં બંને કબલ્યું કે 25 વર્ષ પહેલા તેમણે કુંડલા ગામે રહેતા કુડી પરિવારના ઘરે ચોરી કરી હતી। રણનો રણકાર, સમાજનું ગૌરવ અને ભારતને બે યુદ્ધમાં જીત અપાવનાર બનાસકાંઠાનો બેતાજ બાદશાહ એટલે રણછોડ પગી કઈ રીતે કરી હતી, સેનાની મદદ અને શું હતી પગીમાં ખાસિયત, આવો જોઈએ અમારો વિશેષ અહેવાલ રણનો રણબકો રણછોડ પગી। રણછોડ પગી મદદથી ભારત બે વખત યુદ્ધ જીત્યું। 1965 અને 1971 ના યુદ્ધમાં પગીની મદદથી સેનાએ પરાક્રમ કરેલું। પગીના રણમાં રસ્તો બનાવવાની અનોખી શક્તિ। પગી ઊંટના પગલા જોઈ કહી દેતા ઊંટ ક્યાંથી આવ્યો। ફિલ્મ ભુજમાં રણછોડ પગીનો રોલ સંજય દત્તે નિભાવ્યો। ભારતમાં રણછોડ નામની બે વખતે જ ઇજ્જત મળી, એક ભગવાન રણછોડને અને બીજી વખત રણછોડ પગીને। જી હા, બનાસકાંઠા સરહદી વિસ્તાર સુઈ ગામ લીંબાળા ગામના વતની રણછોડ પગીની મદદથી ભારતે બે વખત યુદ્ધ જીત્યું। પગીની કોઠાસૂજથી તે ઊંટના પગલા જોઈને ઊંટ ક્યાંથી આવ્યું અને ઉપર કેટલા લોકો બેઠા છે એ કહી દેતા હતા। રણમાં રસ્તો બનાવવાની તેમનામાં અનોખી કુદરતી શક્તિએ તેમને અમર બનાવી દીધા। આખા સૈન્યના કાફલાને તેઓ નજીકમાં નજીક અને ઓછામાં ઓછા સમયમાં કોઈ તકલીફ વગર વિઘાકોટ સમયસર પહોંચાડ્યું અને જેમને જે પાકિસ્તાન વિઘાકોટ કબજો હતો તેનો આખી માહિતી આલી, બાતમી આલી અને આપણે હુમલો કર્યો અચાનક અને આપણે જે વિઘાકોટ એમના કબજામાંથી છોડાયું।
રણછોડ પગીની વાત કરવામાં આવે તો 1965 અને 1971 ના યુદ્ધમાં ભારતીય સૈન્યને મદદ કરી પાકિસ્તાન સામે વિજય મેળવવામાં રણછોડ પગીનો સિંહ ફાળો હતો. સરહદે 1200 સૈનિકો છુપાયેલા હતા જે રણછોડ પગીએ પગલા પરથી શોધી કાઢ્યા હતા. 1965 અને 1971 ના યુદ્ધમાં યોગદાન આપવા બદલ રણછોડ પગીને સંગ્રામ મેડલ પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રણછોડ પગીના કામને લઈને હિન્દી ફિલ્મ પણ બની રહી છે જેમાં સંજય દત્ત રણછોડ પગીનો રોલ કરી રહ્યા છે જે ફિલ્મ ભુજ નામથી રિલીઝ થશે. માતાજી નાસીમા સાથે તેઓ પાકિસ્તાનના પેથાપર ગામે રહેતા હતા. ત્યારે 1947માં ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા ત્યારે તેમનો પરિવાર પાકિસ્તાનમાં રહી ગયો હતો. ત્યારે તેમના પાકિસ્તાનના સૈન્ય અને પોલીસ દ્વારા તેમને હેરંગતિ પરેશાની થવા મળી જેથી તેઓ તાત્કાલિક પાકિસ્તાન છોડી અને અહીંયા ભારતમાં તેમના મોસાળ ખાતો લીંબાળા ગામે આવી તેમના પરિવાર સાથે. રણછોડ પગી એ ભારતનું ગૌરવ છે. સતત એમની સેવાનો ભારતીય સૈનિકોને લાભ મળ્યો હતો. પગીના પગરવ ઓળખવાની અજબ ગજબની શક્તિ ભારતને બે બે વખત યુદ્ધમાં વિજય તરફ લઈ ગઈ. વર્ષ 2013માં 112 વર્ષની ઉંમરે તેઓ સર્વવાસ થયા હતા. જો કે આજે પણ તેમના પરિવારના સદસ્યો પગી તરીકેનું કાર્ય કરી રહ્યા છે જે એક વારસામાં મળેલી ભેટ સમાન છે. પ્રકાશ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. સુરતના બારડોલીના નાદીડા હત્યા કેસમાં પોલીસે હત્યારાઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. અહીં આ હત્યા નિખિલના મિત્ર કેતન પટેલે જ સોપારી આપી હત્યા કરાવી હોવાનું સામે આવ્યું છે. છૂટાછેડા લીધા બાદ કેતનની પત્નીએ નિખિલ સાથે લગ્ન કર્યા હતા અને તેનું બદલું લેવા માટે કેતને 2 લાખ રૂપિયા સોપારી આપી હતી. આ મામલે પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. નવસારીના અંતરિયાળ વિસ્તારનું એક બ્લાઉન્ડ ખેલાડી જે ટીમ ઇન્ડિયા માટે વર્લ્ડ કપ સહિત અનેક ક્રિકેટ મેચ રમી ચૂક્યો છે પરંતુ તેનો પરિવાર આજે પણ એક સાદું જીવન જીવે છે. ત્યારે વર્લ્ડ કપ રમેલા આ ક્રિકેટરને સરકાર દ્વારા કોઈપણ નોકરી ન અપાતા બ્લાઇન્ડ ખેલાડી કડિયા કામ કરવા માટે મજબૂર બન્યો છે. વર્ષ 2018માં પાકિસ્તાન સામે રમાયેલા વર્લ્ડ કપમાં પણ નરેશ ટુમડા મેચ રમ્યો હતો અને મેન ઓફ ધી મેચ પણ બન્યો હતો. રાજ્ય સરકાર પાસે અનેકવાર નોકરીની માંગ કરી પણ હજુ સુધી નોકરી મળી નથી જેથી નરેશ ટુમડા કડિયા કામ કરવા મજબૂર બન્યો છે. તેમાં ઇન્ડિયા, ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, બાંગ્લાદેશ, નેપાલ આમ બધી લીગ મેચ જીતીને ફાઇનલમાં પાકિસ્તાનને, જે આપણું દુશ્મન દેશ પાકિસ્તાનને હરાવીને ઇન્ડિયા વિન થયું. ત્યાર પછી આવ્યાને માન સન્માન મળ્યું તો ખરું, પણ મેં જ્યારે અમે ઘણીવાર સીએમ સમક્ષ રજૂઆત કરી, સીઆર પાટીલ સામે રજૂઆત કરી તો છતાં અમને સહાય કે અત્યાર સુધી નોકરી પણ મળી નથી. રક્ષાબંધનનો તહેવાર હવે નજીક આવી રહ્યો છે ત્યારે રાજકોટમાં ડોક્ટર દંપતી ગાંધી અનોખી રાખડી તૈયાર કરી છે. ઇકો ફ્રેન્ડલી રાખડી રક્ષાબંધન પછી માટીના કુંડામાં વાવી દેવાથી થોડા જ સમયમાં તુલસીના છોડમાં રૂપાંતરિત થશે. દંપતી ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ બનાવે છે ત્યારે આ વર્ષે રક્ષાબંધન પર તેઓ ઇકો ફ્રેન્ડલી રાખડી બનાવી છે. રાખડીની વિશેષતા એ છે કે આ રાખડીમાં સીડ પેપરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સફેદ કલરના સીડ પેપરમાં તમે રૂડના છોડના જે બીજ નાખવામાં આવ્યા છે તે ખાઈ પણ શકો છો. પછી આ વખતે રક્ષાબંધન ઉપર મને એમ થયું કે આપણે એવી રાખડી બનાવીએ કે જે રાખડી પછી બી એનો ઉપયોગ થઈ શકે અને એ આપણે જ્યારે પોટમાં નાખીએ તો સરસ મજાનો તુલસીનો રોપો તૈયાર થાય. અને એ ભાઈ બહેનનો ઓસ્પિશિયસ ઓકેશન છે તો એમાંથી બીજું આપણે બીજું પ્લાન્ટ લઈએ તો એટલું બધી મજા ના આવે જેટલું તુલસીના પ્લાન્ટમાં આવે. તો હાલ સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ્સ માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને સાથે જ લોગિન કરી શકો છો મારી વેબસાઇટ www.mantavyanews.com. નમસ્કાર.